હેલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. મારું નામ છે ફાલ્ગુ નાદરોજા અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ વિથ ફાલ્ગુ સર. અને વહાલા વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 5, ચુંબકત્વ અને દ્રવ્ય, કે જેમાં લાસ્ટ લેક્ચર ની અંદર આપણે થિયરીના 3 અલગ અલગ ટોપિક જોયા હતા, કે ગજિયા ચુંબકની સોલેનોઇડ સાથેની સામ્યતા. એના પછી આપણે જોયું હતું કે ભાઈ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા ડાયપોલ ઉપર શું શું અસર થાય છે, કઈ કઈ ઉર્જાઓ આપણને મળે છે, સ્થિતિ ઉર્જા અને સ્થિત વિદ્યુત સાથેની સામ્યતા. અને આજે આપણે જોવાના છીએ ઉદાહરણના દાખલાની સાથે આપણે શરૂઆત કરશું ઉદાહરણ નંબર 5.1. આ ચેપ્ટર ની અંદર ઉદાહરણના ખાલી 5 જ દાખલાઓ આપણે કરવાના છે, બરાબર? તો ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. ઉદાહરણમાં આમાં ઘણા બધા પ્રશ્ન પૂછ્યા છે, એમાં આપણે વન બાય વન જોતા જશું અને સમજતા જશું. ઉદાહરણ નંબર 5.1. જો ગજિયા ચુંબકમાં પેલું તેની લંબાઈને લંબ રૂપે અને બીજું તેની લંબાઈને સમાંતર એમ બે ભાગ કરવામાં આવે તો શું થશે, બરાબર? હવે જો આ જવાબ સાવ સહેલો છે, પણ આના ઉપરથી તમને આઈએમપી એમસીક્યુ તમને પૂછી શકે છે કે ધારો કે તમે લંબાઈને લંબ રૂપે અને લંબાઈને સમાંતર ભાગ કરો તો એની ચુંબકીય ચાક માત્રા કેટલી થશે, બરાબર છે? દ્રવ્યમાનમાં શું શું ફેરફાર પડશે એ વસ્તુ આપણે શીખવાની છે ડિટેલમાં, બરાબર? તો ચાલો આપણે શીખી લઈએ ફટાફટ. તો ધારો કે આપણે બે ભાગ કરી નાખીએ, અહીંયા જ બોર્ડના જ બે ભાગ કરી નાખ્યા અને ચુંબકને કરી નાખશું, બરાબર? ધારો કે અહીંયા આગળ મારી પાસે આ એક ગજિયો ચુંબક છે, બરાબર? હવે આ ગજિયા ચુંબકમાં તમને ખબર છે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, એની લંબાઈ આપણે લઈ લઈએ છીએ 2L, અને ચુંબકનું જે ધ્રુવમાન છે એને આપણે ક્યુ એમ વડે દર્શાવીએ છીએ. તો આ ચુંબકની ચાક માત્રા કેટલી હશે? તો કે ચુંબકીય ચાક માત્રા એમ બરાબર, લાસ્ટ લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું, 2L ઇન્ટુ ક્યુ એમ, જે ક્યુ એમ ને કહેવામાં આવે છે ચુંબકનું ધ્રુવમાન. હવે આના આપણે બે ભાગ કરવાના છે અને એ ભાગ આપણે પહેલામાં આપણે લંબાઈને લંબ રૂપે, એટલે 2L માંથી લંબાઈને લંબ રૂપે બે ભાગ કરી નાખો, એટલે અહીંયાથી તમે એને કટ કરી નાખશો તો બે એક સરખા ભાગોમાં વિભાજિત થઈ જશે અને આપણને શું મળશે? તો કે નવા કેસમાં કંઈક આવા આપણને ચુંબક મળશે, બરાબર? બે ચુંબક આપણને નાના નાના બે ચુંબક મળે. અહીંયા ઉત્તર ધ્રુવ હોય તો અહીંયા ઓટોમેટિક દક્ષિણ ધ્રુવ આવી જશે, અહીંયા દક્ષિણ ધ્રુવ હોય તો અહીંયા ઓટોમેટિક ઉત્તર ધ્રુવ થઈ જશે. ખ્યાલ આવી ગયો? તો આપણને નાના નાના બે ચુંબક મળે, લંબાઈને લંબ રૂપે કરેલા છે, એટલે ચુંબકની નાના ચુંબકની લંબાઈ કેટલી થઈ જશે? દરેક ચુંબકની લંબાઈ થઈ જશે L, બરાબર? હવે જો ધારો કે આમાં નાના ચુંબકની ચુંબકીય ચાક માત્રા આપણે જોતી હોય તો એને આપણે એમ ડેશ વડે દર્શાવશું, તો એમ ડેશ બરાબર શું થઈ જશે? તો એમ ડેશ સૂત્ર તો આ જ વાપરશું, 2L ઇન્ટુ ક્યુ એમ, પણ અહીંયા લંબાઈ કેટલી છે? L છે. ધ્રુવમાનમાં આપણે કઈ કટ કર્યું નથી, એટલે ધ્રુવમાન તો એટલું ને એટલું રહેશે ક્યુ એમ, બરાબર? તો L ઇન્ટુ ક્યુ એમ થશે. હવે તમે ધ્યાન આપો કે મારે આની સાથે સરખાવું છે, તો બે વડે ગુણી નાખાય ને બે વડે ભાગી નાખે, તો આને બે વડે ગુણી નાખે ને બે વડે ભાગી નાખે, તો 2L ઇન્ટુ ક્યુ એમ એટલે શું થઈ ગયું? તો કે તો એમ થઈ ગયું. તો કે નવી ચાક માત્રા છે ચુંબકીય ચાક માત્રા નાના ચુંબકની એ કેટલી થઈ જશે? અડધી થઈ જશે, બરાબર? પણ ધ્રુવમાનમાં કઈ ફેર પડે છે? તો કે ના. તો આ બે મુદ્દા ખૂબ અગત્યના છે. જો ચુંબકને ગજિયા ચુંબકને એની લંબાઈને લંબ રૂપે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે તો પેલું આપણે લખી શકાય કે તેની ચુંબકીય ચાક માત્રા અડધી થશે, બરાબર? પરંતુ ધ્રુવમાન અચળ રહેશે, એટલે બદલાશે નહીં ટૂંકમાં, બરાબર? અને નાના નાના બે ચુંબકો મળે એ તો બધાને ખબર જ હોય, સિમ્પલ વસ્તુ છે. હવે બીજો ભાગ આપણે જોઈએ કે જેની અંદર આપણે ચુંબકને બ્લુ કલર વડે દર્શાવી દઈએ, બરાબર? કઈક અલગ લાગે એમ, બીજું શું? હા, અહીંયા આગળ નોર્થ પોલ છે અને અહીંયા આગળ સાઉથ પોલ છે. આ ચુંબકની પણ લંબાઈ આના જેવડું જ છે, એટલે 2L લંબાઈ છે, બરાબર? પ્રારંભિક ચાક માત્ર આપણે લખવી હોય તો એમ બરાબર શું લખાય? તો કે 2L ઇન્ટુ ધ્રુવમાન કેટલું છે? તો કે ક્યુ એમ જેટલું ધ્રુવમાન છે, બરાબર? તો આની ચુંબકીય ચાક માત્રા છે. હવે આને લંબાઈને લંબાઈને સમાંતર બે ભાગમાં, એટલે લંબાઈને સમાંતર એટલે અહીંયાથી તમે કટ કરશો આમ, બરાબર? આવી રીતના આપણે કટ કરી નાખીએ તો શું થાય? તો કે બે નાના નાના ચુંબક મળે ને, નાના નાના એટલે લંબાઈ તો એટલી જ હશે પણ જાડાઈ અડધી થઈ જશે. ખ્યાલ આવ્યો તમને? બોલો હા કે ના. આ રીતના બે ભાગ કરી નાખો છો, અહીંયા નોર્થ પોલ, અહીંયા સાઉથ પોલ, અહીંયા નોર્થ પોલ, અહીંયા સાઉથ પોલ.
પણ આ કેસની અંદર થાય છે શું તો કે આનું ધ્રુવમાન જો વિચારવામાં આવે તો ધ્રુવમાન છે એ અડધું થઈ જશે, પણ લંબાઈ બદલાતી નથી. લંબાઈ કેટલી છે? 12 જેટલી જ છે, બરાબર. પણ ધ્રુવમાન કેવું થઈ ગયું? અડધું, કારણ કે તમે અહીંયાથી કટ કરો છો એટલે ધ્રુવમાન થઈ જશે અડધું. તો આના આ કેસની અંદર જો ચુંબકીય ચાક માત્ર મેળવવામાં આવે તો ચુંબકીય ચાક માત્ર ધારો કે એક સિંગલ ચુંબકની જોતી હોય તો એને એમ ડેશ નામ આપી દઈએ તો એમ ડેશ બરાબર કેટલું થઈ જશે આ કેસની અંદર બોલો? તો કે લંબાઈ તો 2L જ છે, પણ ધ્રુવમાન કેટલું છે? ક્યુ એમ બાય 2. તો 2L ઇન્ટુ ક્યુ એમ બાય 2, તો આ આ તો શું છે? તો કે આ એમ છે. તો ચુંબકીય ચાક માત્ર શું થઈ ગઈ? અડધી થઈ ગઈ, બરાબર. તો આ કેસની અંદર તમે જોશો તો આમાં બે વસ્તુ જોવા મળે છે કે આ કેસની અંદર ચુંબકીય ચાક માત્રા અડધી થશે અને સાથે સાથે બીજું શું જોવા મળ્યું? તો કે ધ્રુવમાન છે, ધ્રુવમાન એ પણ અડધું થશે, બરાબર ને? ધ્રુવમાન પણ અડધું થશે, ડન. લંબાઈ સરખી જ રહેવાની છે, ક્લિયર. તો આ હતો ઉદાહરણ નંબર 5.1 નો પહેલો પ્રશ્ન એ, બરાબર. હવે આટલું ડિટેલમાં તમને ટેક્સ્ટબુકમાં નથી આપેલું, ટેક્સ્ટબુકમાં એટલું જ લખ્યું છે કે બે નાના નાના ચુંબક મળે. હવે એ નાના છોકરાને ખબર હોય એવું તમને જનરલી પૂછે નહીં, પણ તમને આ પૂછે એમસીક્યુ ના ફોર્મમાં, બરાબર. ચાક માત્રામાં શું ફેરફાર થાય, ધ્રુવમાનમાં શું ફેરફાર થાય, એવા પ્રશ્ન તમને પૂછી શકે. તો આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ફટાફટ વિડીયો પોઝ કરીને લખી લ્યો, બરાબર. ચાલો જવા દઉં છું, હા ચાલો. ચાલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ બી નંબરનો પ્રશ્ન છે. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલી ચુંબકીય સોય ટોર્ક અનુભવે છે પરંતુ પરિણામી બળ અનુભવતી નથી, બરાબર. તમારે સમજાવવાનું શું કામ આવું થાય છે. ત્યારે ગજિયા ચુંબક પાસે મૂકેલી ખીલી ટોર્ક ઉપરાંત આકર્ષી બળ પણ અનુભવે છે. તો ચાલો આપણે સમજાવી દઈએ એમાં શું હતું યાર, બરાબર. તો આપણે સૌથી પહેલા એક નિયમિત ચુંબકીય ક્ષેત્ર દોરી નાખીએ, બરાબર. આ રીતનું એક સરસ મજાનું નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્રની રેખાઓ એકબીજાને સમાંતર અને બધાનું એકબીજાથી અંતર સરખું હોય તેને નિયમિત ચુંબકીય ક્ષેત્ર કહેવાય. આવું આપણે કંઈક વિદ્યુત માટે પણ ભણી ગયા છીએ કે જેની અંદર વિદ્યુત ડાયપોલને જો નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના પર ટોર્ક લાગે છે, પણ શું? તો કે બળ શૂન્ય થાય છે. સેમ ટુ સેમ પ્રશ્ન ચુંબક માટે તમને પૂછ્યો છે, બરાબર. એટલે આમાં કંઈ અલગ છે નહીં. ધારો કે આપણે ચુંબકીય સોય મારે બતાવી છે તો કંઈક આ રીતે હું બતાવી દઉં, બરાબર. આ રીતના એક ચુંબકીય સોય આમાં મૂકેલી છે, બરાબર. હવે તમે જુઓ કે આની સાથે કંઈક ખૂણો બનાવે છે થીટા. હવે નિયમિત ચુંબકીય ક્ષેત્ર આપણે કેવી રીતે સમજશું? તો કે ચુંબકીય ક્ષેત્રની રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે, બરાબર, અને દક્ષિણ ધ્રુવ તરફ જાય છે. આ ચુંબકીય સોયનો માની લો કે આ દક્ષિણ ધ્રુવ ઉત્તર ધ્રુવ છે, આ દક્ષિણ ધ્રુવ છે. તો આની સાથે કંઈક ખૂણો બનાવે છે થીટા, બરાબર. તો હવે તમે વિચારો કે આ છેડા ઉપર જે બળ લાગશે નોર્થ પોલ ઉપર, બરાબર, ધારો કે આ નોર્થ પોલ ઉપર બળ કઈ તરફ લાગશે? તો કે આ તરફ, બરાબર. બંને વચ્ચે આકર્ષણ થાય અને સાઉથ પોલ અને નોર્થ પોલ આનો આ બાજુ છે, તો આનું આકર્ષણ આ તરફ થશે. હવે બંને બળોના મૂલ્ય તો કેવા હશે? તો કે સમાન, પરંતુ દિશા પરસ્પર એકબીજાથી વિરુદ્ધ છે. એટલે આના ઉપર અહીંયા ખૂણો બને છે થીટા. એટલે આ ચુંબકીય સોય ઉપર શું લાગે? તો કે ટોર્ક તો લાગે, પરંતુ બળોના મૂલ્ય એકબીજાથી સમાન છે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એટલા માટે બળ હંમેશા શું થાય? તો કે બળ હંમેશા કેવું થાય? તો કે શૂન્ય થાય. ટોર્ક શૂન્ય થઈ શકે? તો કે હા થઈ શકે ને. ટોર્ક પણ શૂન્ય થઈ શકે. માની લો કે આમ સીધે સીધું થઈ ગયું, પછી કઈ એની માટે ફરવાનું નથી. પણ ટોર્ક શૂન્ય હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે, જ્યારે બળ તો હંમેશા શૂન્ય જ થાય. ખ્યાલ આવ્યો? ટોર્કમાં આ તમે લખી શકો કે ટોર્ક શૂન્ય કે અશૂન્ય હોઈ શકે, બરાબર. કારણ કે ખૂણો થીટા જે છે ઝીરો થઈ જાય તો ટોર્ક શૂન્ય થઈ જાય. ટોર્ક શૂન્ય હોઈ પણ શકે ને ન પણ હોઈ શકે, જરૂરી નથી. ડન, આટલું ક્લિયર. પેલો પ્રશ્ન ક્લિયર. હા, હવે એનો બીજો ભાગ જોઈએ. જ્યારે ગજિયા ચુંબક પાસે મૂકેલી ખીલી ટોર્ક ઉપરાંત આકર્ષી બળ પણ અનુભવે છે. તો કાંઈ વાંધો નહીં, ગજિયું ચુંબક લઈ લઈ, આપણને શું વાંધો હોય? જો ધારો કે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આ કોઈ ગજિયું ચુંબક છે. આપણે ધ્રુવ આ વખતે ઊંધા કરી નાખીએ, આ નોર્થ પોલ આ સાઉથ પોલ આવી રીતે કરી નાખીએ. તો ચુંબકીય ક્ષેત્રની રેખા ઉત્તર ધ્રુવમાંથી તો બહાર નીકળતી જશે, આપણને બધાને ખબર છે, બધાને, બરાબર. અને
તમને બધાને ખબર છે કે આ બંધગાળો રચીને દક્ષિણ ધ્રુવમાં બહાર નીકળે, આ સોરી દક્ષિણ ધ્રુવમાં અંદર દાખલ થાય, બંધગાળા રચે, આપણને ખબર છે. આપણે ખાલી સમજવા માટે આટલી રેખાઓ પૂરતી છે. ધારો કે તમને એમ કીધું છે કે ગજિયા ચુંબક પાસે મૂકેલી ખીલી, ધારો કે આપણે અહીંયા ખીલી રાખવી પડે ને ભાઈ, ધારો કે મેં અહીંયા ખીલી મૂકી દીધી છે, ખીલી સરસ મજાની ખીલી આ રીતની. હવે આ ખીલી છે એ ટોર્ક ઉપરાંત ચુંબકીય બળ પણ અનુભવે છે, બરાબર. ધારો કે આ ખીલીને હું થોડીક ત્રાસી કરી નાખું, ધારો કે સમજવા માટે કે આ ખીલી મેં આ રીતના બનાવીને ખીલી ત્રાસી છે. હવે તમે જુઓ કે અહીંયાથી જે ચુંબકીય ક્ષેત્રની રેખાઓ નીકળતી હશે, આ બરાબર, આ બધી ચુંબકીય ક્ષેત્રની રેખાઓ છે એ અહીંયાથી જે નીકળતી હશે, ઘણી બધી નીકળતી હોય, આપણે તો ઓછી દર્શાવી, હજી એક દર્શાવી દઈ, બરાબર, એક આમ પછી એક આમ, ઘણી બધી હોય ટૂંકમાં, તમને ખ્યાલ આવે. હવે જુઓ આ અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્રની રેખાઓ, એટલે તો ચુંબકીય ક્ષેત્ર સમાન છે કે અસમાન, તો કે અસમાન છે, બરાબર. અમુક આ ખીલીના અમુક ભાગમાં ભાગમાંથી વધારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળતી હશે, અમુક ભાગમાંથી ઓછી નીકળતી. અને બીજું તમે જો અહીંયા ઉત્તર ધ્રુવ છે તો ખીલીમાં જે નજીક હશે ભાગ એમાં દક્ષિણ ધ્રુવ પ્રેરિત થાય, કયો દક્ષિણ ધ્રુવ, એટલે ખીલી પોતે છે ને ચુંબક બનવાનો પ્રયત્ન કરે અને અહીંયા દક્ષિણ ધ્રુવ ઉત્પન્ન કરે કારણ કે આની નજીક છે, અને અહીંયા ઉત્તર ધ્રુવ બનાવવાનો પ્રયત્ન કરે, બરાબર. હવે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોય એટલે આની પોતાની ચુંબકીય ચાક માત્ર બને ખીલીની, અને એ આની સાથે કઈક ખૂણો બનાવશે, ત્રાસી છે એટલા માટે ખૂણો બનાવે, એટલે શું અનુભવી શકે, તો કે ટોર્ક અનુભવાય, બરાબર, ટોર્ક અનુભવી શકે. અને પ્લસ ચુંબકીય ક્ષેત્ર છે એનો દક્ષિણ ધ્રુવ અહીંયા છે, ઉત્તર ધ્રુવ અહીંયા છે, અને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં છે એટલા માટે શું અનુભવે, તો કે બળ પણ અનુભવાય. અહીંયા આગળ શું હતું, બંને બાજુના ચુંબકીય ક્ષેત્ર સમાન હતા, બરાબર, એટલા માટે ખાલી ટોર્ક અનુભવી શકાય કારણ કે આ છેડા ઉપર લાગતું બળ ને આ છેડા ઉપર લાગતું બળ સમાન થાય. હવે આમાં થાય એવું કે આ છેડા ઉપર લાગતું બળ વધી જાય એટલે ચુંબક જે ખીલી છે પેલા સીધી થઈ જશે, બરાબર, અને પછી આ તરફ ગતિ કરી નાની સાથે તૂટી જશે, ખ્યાલ આવ્યો. તો તમે લખી શકો કે ગજિયા ચુંબક પાસે મૂકેલી ખીલી ઉપર અસમાન ચુંબકીય ક્ષેત્ર લાગુ પડે છે જેના લીધે તેના ઉપર ટોર્ક લાગે છે, અને ખીલીમાં શું ઉદ્ભવે છે, તો કે ખીલીની અંદર પોતે ચુંબકી થશે એટલે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ ઉદ્ભવે છે અને એના લીધે એના ઉપર બળ લાગે છે, અને બળ હંમેશા આકર્ષણ પ્રકારનું જ લાગે, બરાબર. ડન. તો આ હતો ઉદાહરણ નંબર 5.1 નો બી પ્રશ્ન. તો ફટાફટ આકૃતિ દોરી લો એટલે કન્સેપ્ટ સમજાઈ જશે. ચાલો જવા દઉં છું, ચાલો ચાલો વિદ્યાર્થી મિત્રો, સી નંબરનો પ્રશ્ન શું કહે છે કે શું દરેક ચુંબકીય સંરચનાને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ હોવા જોઈએ? ટોરોઇડના ચુંબકીય ક્ષેત્ર વિશે શું કહેશો? તમે એમ કહેશો કે સર અમારા સિલેબસમાંથી તો ટોરોઇડ નીકળી ગયો છે, પણ એવો જવાબ ન હાલે, હું તમને સમજાવું છું, બરાબર. ધારો કે દરેક ચુંબકીય સંરચનાને ઉત્તર દક્ષિણ ધ્રુવ હોવા જોઈએ. હવે ટોરોઇડ એટલે શું એ પહેલા સમજી લઈ તો તમને વધારે આઈડિયા ક્લિયર થશે. સોલેનોઇડ તમને બધાને ખબર છે, બરાબર. સોલેનોઇડ એટલે કેવું થાય, તો એ ફટાફટ તમને પાછું સમજાવી પણ દઉં. ધારો કે આ રીતનો એક નળાકાર છે અને આ નળાકાર ઉપર, બરાબર, તાર વીંટાડેલા હોય આ રીતના, આમથી આમ આમથી આમ, બધા તાર દોરવા નથી જતો, બરાબર, પ્રવાહ અહીંયાથી આવે છે અહીંયાથી નીકળે છે, બરાબર. તો આ પણ ખબર છે, આને શું કહેવાય, તો સોલેનોઇડ કહેવાય, વિદ્યુત પ્રવાહ આધારિત તાર હોય. અને આની પાસે તમને ખબર ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન થાય, તો કે આના માટે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ આમ ફરતે આમ બંધગાળા રચતી હશે ને, એક તમને ખાલી અત્યારે બે જ દોરી આપણે, ધારો કે આમ જાય છે, અહીંયાથી આમ ગઈ, અહીંયાથી ફરી નામ ગઈ, બરાબર. તો આની પાસે ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ છે એ આપણને બધાને ખબર છે. ઉત્તર ધ્રુવમાંથી બહાર નીકળે, દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય, બરાબર, અને બંધગાળા રચે. તો આની પાસે પોતાની ચુંબકીય ચાક માત્ર હોય, ધ્યાન એટલું. હવે આ જ સોલેનોઇડને આમ તમે ગોળ વાળીને આમ ભેગું કરી નાખો, એટલે કે તમારા ઘરે બાઇક કે સાયકલ કે ગમે એ હોય એની તમે ટ્યુબ જોયેલી છે ને, તો ટ્યુબનો આકાર કેવો હોય, તો કે સર ટ્યુબનો આકાર તો આમ ગોળાકાર હોય, બરાબર ને, આ રીતની ગોળાકાર ટ્યુબ હોય, બરાબર, ટ્યુબ વાળી. હવે આમાં આમાં પણ તાર તો છે જ, તમને દેખાવો જોઈએ. પેલા ધારો કે હું બે ત્રણ જ દોરું છું, આખાઈમાં આમ તાર વીંટાડેલા હોય ફરતે આમ, બરાબર, ને એક છેડામાંથી આમ પ્રવાહ પસાર કરતા હોય અહીંયાથી આવી ગયો, અને અહીંયાથી બીજો છેડો બહાર નીકળે, આમ ગોળ વીંટા અહીંથી વીંટવાનું ચાલુ કરો, આમ વીંટતા 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 અહીંયા આવી જાવ, એટલે અહીંયાથી પ્રવાહ બહાર નીકળી ગયો ને, બરાબર. હવે આમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, તો કે આ ઉત્પન્ન તો થાય જ ને, વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર તો ઉત્પન્ન થાય, પણ એ ચુંબકીય ક્ષેત્ર જે છે એ તમને કઈ રીતના મળશે, તો કે એ ક્ષેત્ર છે
ચુંબકીય ક્ષેત્ર એ આની અંદર આ રીતના બંધ ગાળો રચતું હોય, ચુંબકીય ક્ષેત્ર, ખ્યાલ આવ્યો બરાબર? તો ચુંબકીય ક્ષેત્ર હાજર છે, ચુંબકીય ક્ષેત્રની રેખાઓ પણ છે, પણ આમાં તમને પૂછું કે આમાં ઉત્તર ધ્રુવ ક્યાં છે, આનો દક્ષિણ ધ્રુવ ક્યાં છે, ખબર પડે? આખો બંધ ગાળો છે. હવે હું આમ ધારો કે આખા ચુંબકીય ક્ષેત્રની આમ ગોળાકારમાં એક ચુંબકીય ક્ષેત્ર રેખા બનાવું, તો આ ચુંબકીય ક્ષેત્ર તો છે. હવે આમ ગોળ હોય તો આમાં ઉત્તર ધ્રુવ ક્યાં, દક્ષિણ ધ્રુવ ક્યાં, એ કેવી રીતે ખબર પડે? તો કે આની પરિણામી ચુંબકીય ચાક માત્રા એમ બરાબર શું ગણાય? તો કે એમ બરાબર ઝીરો ગણાય. આની પાસે આની ચુંબકીય ચાક માત્રા એમ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો ગણાય, ખ્યાલ આવ્યો તમને? પછી આને આની આ વસ્તુ ધારો કે આપણી પાસે માનો કે અનંત લંબાઈનો એક વાહક તાર હોય, આ કોઈ વાહક છે કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા હોય વાહકમાં, તો તમને ખબર છે આની ફરતે ચુંબકીય ક્ષેત્ર કેમ ઉત્પન્ન થાય? તો કે અંગૂઠો પ્રવાહની દિશામાં રાખો, નાંબળીઓ નામ ગોળ વાળો, એટલે આની ફરતે ચુંબકીય ક્ષેત્ર આમ હશે. હવે એ પણ વર્તુળ માર્ગમાં છે, તો એમાં ઉત્તર ધ્રુવ ક્યાં ગોતો, દક્ષિણ ધ્રુવ ક્યાં છે, કેમ ખબર પડે? નો ખબર પડે. તો આના માટે પણ પરિણામી ચુંબકીય ચાક માત્ર એમ બરાબર શું થઈ જશે? ઝીરો બરાબર. અનંત લંબાઈનો કોઈ વાહક હોય એમાં પણ ઝીરો થાય. ચુંબકીય ક્ષેત્ર છે પણ ઉત્તર દક્ષિણ ધ્રુવ જોવા મળતા નથી, બરાબર? તો આ એનો જવાબ છે. તો વિડીયો પોઝ કરીને લખી નાખો. ટોરોઈડ આને કહેવાય, આને શું કહેવાય? ટોરોઈડ. શું કહેવાય? ટોરોઈડ. જૂના સિલેબસમાં હતું, નવામાંથી કાઢ નાખ્યું છે, બરાબર? એટલે આ રીતનું ટોરોઈડ હોય, સોલેનોઈડ જ હોય, પણ એને આમ ટૂંકમાં વર્તુળાકાર માર્ગમાં ફેરવી નાખવાનું, બરાબર? ચાલો લખી નાખો. આમાં એમ કે છે, છેલ્લો પ્રશ્ન પઝલ જેવો છે, બે એક સરખા લોખંડના ટુકડાઓ એ અને બી આપેલા છે, જેમાંથી કોઈ એક ચોક્કસપણે ચુંબકિત કરેલો હોવાનું જ્ઞાત છે. આપણને ખબર નથી, મેં કૌંસમાં લખેલું નથી લખ્યું, આપણને ખબર નથી કે કયો ચુંબક છે, બરાબર? બંને ચુંબકિત કરેલા છે કે નહીં તે તમે કેવી રીતે નક્કી કરશો? જો એક જ ચુંબકિત કરેલો હોય તો કેવી રીતે કહી શકાય કે તે કયો છે? બે ચુંબકિત કરેલા હોય પણ શકે, ન પણ હોય શકે, કયો ચુંબક છે કયો નથી, પઝલ જેવો પ્રશ્ન છે. આપણે સિમ્પલ એને સોલ્વ કરી નાખીએ. જો ફટાફટ ધારો કે આ એક અને આ એક બીજો, બરાબર? હવે આમાં એક કામ કરીએ, આપણે છે ને કલર અલગ અલગ લઈ લે તો વધારે આઈડિયા આવે. ધારો કે આપણે પહેલા બે લોખંડના ટુકડા દોર નાખી, બરાબર? એક બ્લુ થી ને એક લાલ થી. ધારો કે આ એક લોખંડનો ટુકડો છે, બરાબર? અને એની બાજુમાં આ લાલ કલરનો એક લોખંડનો ટુકડો છે બી, બરાબર? હવે તમારે શું કરવાનું? ધારો કે તમે પેલા છે ને બી ઉપર છે ને એક બી ના એક છેડા ઉપર એક કાળા કલરનું ટપકું કરી નાખો, છેડા ઉપર ધારો કે આને, બરાબર? હવે તમે પેલા આને અહીંયા લઈ આવો, બરાબર? પછી ચેક કરો આકર્ષણ થાય છે કે અપાકર્ષણ, બરાબર? શું ચેક કરવાનું પેલા? તો કે આકર્ષણ બરાબર, આકર્ષણ કે અપાકર્ષણ ચેક કરવાનું, બરાબર? પછી તમે સેમ વસ્તુ કરો, આ એને આમ નમ જ રાખો, બરાબર? એને આમ નમ જ રાખો, બીને ઉલટાવી નાખો, બરાબર? બીનો છેડો છે એ બદલાવી નાખો. ધારો કે આ બી હતો તો બીમાં કાળું ટપકું હવે તમે આ બાજુ લઈ જાઓ, બરાબર? આમ ખ્યાલ આવ્યો, સમજાય છે? હવે જો તમારે ચેક કરવાનું આકર્ષણ થાય છે કે અપાકર્ષણ, માની લો કે આ કેસની અંદર આકર્ષણ થયું, આ કેસની અંદર પણ આકર્ષણ થાય, બરાબર? આમાં હવે આપણે એનું તારણ લખતા જઈએ. જો કે પેલું તારણ શું, કે જો બંને વખતે આકર્ષણ તો શું જોવા મળે? તો કે કન્ફર્મ એક ચુંબક છે અને બીજો લોખંડનો ટુકડો છે, બરાબર? તો શું જોવા મળે? જો બંને વખતે આકર્ષણ થાય તો બેમાંથી એક જ ચુંબક છે, ખ્યાલ આવ્યો, સમજાય છે? હવે માની લો કે એક વખત આકર્ષણ થયું અને બીજી વખત અપાકર્ષણ થયું, તો આવું ક્યારે જોવા મળે? ચુંબકના અસમાન ધ્રુવો નજીક આવે તો આકર્ષણ, અને સમાન ધ્રુવો નજીક આવે તો અપાકર્ષણ જોવા મળે છે. સર, તો તમે એમ કહી શકો કે જો એક વખત આકર્ષણ અને બીજી વખત અપાકર્ષણ
થાય તો બંને ચુંબકિત હોય, ચુંબકિત કરેલા હોય. ખ્યાલ આવ્યો બરાબર? આ બંને ટુકડા છે, આ કન્સેપ્ટ પેલા ખબર પડી ગઈ. ધારો કે આમાં માન લો કે બંને ચુંબકિત કરેલા હોય, બંને ચુંબક હોય, આ નોર્થ પોલ આ સાઉથ પોલ બરાબર, અને અહીંયા નોર્થ પોલ અહીંયા સાઉથ પોલ, તો અપાકર્ષણ થાય, અહીંયા સાઉથ અહીંયા નોર્થ તો આકર્ષણ થાય, આપણને ખબર નથી. તો આ રીતે તમે નક્કી કરી શકો કે એક ચુંબકિત કરેલો છે, બંને ચુંબક છે બરાબર. હવે તમને એમ કીધું છે કે બંને ચુંબકિત કરેલા છે કે નહીં તે તમે કેવી રીતે નક્કી કરશો? તો આ નક્કી કરી નાખો આપણે. એક છે કે ભાઈ જો એક જ ચુંબકિત કરેલો હોય તો કેવી રીતે કહી શકાય કે તે કયો છે? હવે ધારો કે એક જ ચુંબકિત કરેલો છે, તો એના માટે ફરી પાછું આપણે સમજી લઈએ. ધારો કે આપણે એના માટે શું કરવાનું? તો કે એકને અહીંયા રાખી દઈએ આપણે બરાબર. ધારો કે આ એ છે, એને આપણે આમ રાખી દીધો. પછી બી છે ને, એને આપણે ત્રણ અલગ અલગ રીતે રાખશું બરાબર. એક વખત અહીંયા રાખશું આમ બરાબર, આ છેડે બરાબર. પછી બીજી વખત ધારો કે એને અહીંયા લઈ જશું બરાબર, સેન્ટરમાં લઈ જશું બરાબર. આને આકૃતિ આપણે અલગ બનાવી નાખી. ધારો કે આ એ, હવે હું એને લઈ ગયો, લઈને વયો ગયો અહીંયા બરાબર, અહીંયા. અને ત્રીજી વખત હું શું કરું છું? હાવ છેડે લઈ જાઉં છું બરાબર. ત્રીજા કેસમાં આપણે બીજા છેડે એને લઈ જશું, જે બીજો ચુંબક છે ને એને અહીંયા લઈ આવવાનું બી ને બરાબર. આમ બસ પૂરું ખબર પડી જાય. શું કામ? કે કોઈ પણ ગજિયો ચુંબક હોય, કોઈ પણ ગજિયો ચુંબક હોય ધારો કે, તો એ ગજિયા ચુંબકના નોર્થ પોલ અને સાઉથ પોલ અહીંયા ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય અહીંયા અને અહીંયા બરાબર. વચ્ચેના ભાગમાં જેમ આવો અહીંયા ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર નિર્બળ હોય. ખ્યાલ આવ્યો? હવે આમાં પણ બે વસ્તુ જોવા મળે. ધારો કે તમે બી ને અહીંયા રાખો, અહીંયા રાખો, અહીંયા રાખો, દરેક વખતે આકર્ષણ બરાબર. પેલા આપણે લખીએ કે દરેક વખતે આકર્ષણ, દરેક વખતે આકર્ષણ હોય બરાબર, દરેક વખતે એક સમાન આકર્ષણ પણ કેવું? તો કે સમાન આકર્ષણ તમને જોવા મળે, એક જ સરખું તમને આકર્ષણ જોવા મળે, સમાન આકર્ષણ થાય. તો એવું જ ત્યારે જ શક્ય બને કે જો આ જે છે એ લોખંડનો ટુકડો હોય બરાબર. જો દરેક વખતે આકર્ષણ એક સમાન જોવા મળે તો એ ચુંબકિત નથી, બી ચુંબકિત છે. એટલે કે બી ચુંબક છે તો જ એવું થાય, કારણ કે ચુંબકનું લોખંડની સાથે આકર્ષણ દરેક જગ્યાએ કેવું જોવા મળે? સમાન. પરંતુ જો આવું થાય, જો એના મધ્ય ભાગમાં આકર્ષણ ઘટે અને છેડા પર જો વધારે આકર્ષણ હોય તો એ ચુંબક છે. બસ પૂરું. બી ચુંબક નથી, બી ચુંબકિત નથી. ખબર પડી ગઈ? મળી ગયા બધા પ્રશ્નોના જવાબ? મળી ગયા તમને? બોલો હા કે ના બરાબર. તો આ રીતના તમે આકૃતિ દોરીને તમારી બુકમાં લખી નાખો એટલે તમને કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે. વિડીયો પોઝ કરીને લખી નાખો. ચાલો જવા દઉં છું. ચાલો ચાલો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 5.2 શું કહે છે? આકૃતિમાં ઓ બિંદુએ મૂકેલી, આ ઓ બિંદુ છે બરાબર, એક નાની ચુંબકીય સોય જેનું નામ છે કેપિટલ પી દર્શાવી છે. તીરની નિશાની તેની ચુંબકીય ચાક માત્રાની દિશા દર્શાવે છે. ચુંબકીય ચાક માત્રાની દિશા હંમેશા દક્ષિણથી ઉત્તર ધ્રુવ તરફ હોય. તો હું તમને અહીંયા અલગથી બતાવું. ધારો કે આ સોય કઈ રીતના હશે? તો કે સોય આમ બનાવેલી હોય, ધારો કે આપણે આને સોય બનાવી નાખીએ આમ, તો સોય નો દક્ષિણ ધ્રુવ અહીંયા હશે, ઉત્તર ધ્રુવ અહીંયા હશે. આટલું ક્લિયર? બોલો હા કે ના. હા, બીજા તીર તેના જેવી જ બીજી ચુંબકીય સોય કેપિટલ ક્યુ
ના જુદા જુદા સ્થાન અને ચુંબકીય ચાક માત્રાની દિશા દર્શાવે છે. આની ચુંબકીય ચાક માત્રાની દિશા આમ, આની આમ, આની આમ. એટલે આમાં તમારે શું સમજવાનું, અહીંયા આનું દક્ષિણ ધ્રુવ છે, અહીંયા ઉત્તર ધ્રુવ છે, બરાબર. હવે ત્રણ પ્રશ્ન પૂછ્યા છે તમને કે કઈ સંરચનામાં આ તંત્ર સંતુલનમાં નથી, બરાબર. હવે યાદ કરીએ, સંતુલન માટે પેલા આપણે ખાલી સંતુલન અવસ્થા માટે વિચાર કરવાનો છે. તો સંતુલન અવસ્થા માટે આપણે બ્લુ કલરથી તમને બતાવું, સંતુલન માટે, બરાબર, સંતુલન માટે ટોર્ક, જ્યારે ચુંબક ઉપર લાગતું ટોર્ક ઇક્વલ ટુ ઝીરો હોય તો સંતુલનમાં છે. અસંતુલનમાં ક્યારે હોય? અસંતુલનમાં તો કે ટોર્ક ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો હોય તો અસંતુલનમાં થાય. ટોર્ક ઝીરો છે તો સંતુલનમાં છે, ટોર્ક ઝીરો નથી તો શું આવે? અસંતુલન, બરાબર. ટોર્ક ઝીરો થાય તો સંતુલનમાં થાય, ટોર્ક જ નથી લાગતો તો ચુંબકીય સોય સ્થિર જ રહેશે, બરાબર. હલચલન હલનચલન નહીં થાય તો એ સંતુલનમાં છે, એવું કહેવાય. હવે તો આપણે ટોર્કનું સૂત્ર યાદ કરો, ટોર્ક ટાઉ બરાબર શું આવે? તો કે એમ બી સાઇન થીટા. શું આવે? એમ બી સાઇન થીટા. તો હવે આપણને પૂછ્યું છે સંતુલનમાં નથી. હવે સંતુલનમાં છે કે નહીં એના માટે મારે એમ અને બી વચ્ચેનો ખૂણો ગોતવો પડશે. હવે ચુંબકીય ક્ષેત્ર કોણ ઉત્પન્ન કરે છે? તો કે પી નંબરની સોય, બરાબર. અને આપણે એમ કોનું જોવાનું છે? તો ક્યુ નું જોવાનું છે. તો હવે આપણે અહીંયા ચુંબકીય ક્ષેત્રની રેખાઓ આપણે દોરવી પડશે, બરાબર. તો ચુંબકીય ક્ષેત્રની રેખા આપણે કઈ રીતે દોરશું? તો કે ઉત્તર ધ્રુવમાંથી બહાર નીકળે અને ફરતા ફરતા દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય, બરાબર. એટલે અહીંયા આ તરફ, બરાબર, અહીંયા દાખલ થાય છે એટલે અહીંયા આ તરફ, અહીંયાથી નીકળે છે એટલે આ તરફ. હવે એક જ નીકળે એવું તો જરૂરી નથી, ઘણી બધી નીકળે, બરાબર. બીજી આપણે આવી રીતે બનાવી નાખીએ, આમ આમ આમ, બરાબર. આમ ઉત્તરમાંથી નીકળશે અને દક્ષિણમાં દાખલ થશે, એવું આ તરફ પણ થશે. બોલો, આ કે ના? ઉત્તરમાંથી નીકળી, હવે અહીંયા જોજો આને પ્રતિ સમાંતર છે, આમ, બરાબર. આમ હજી એક બીજી દોર નાખીએ, ઉત્તરમાંથી નીકળી દક્ષિણમાં ગઈ, બરાબર. આમ આમ અને આમ, ડન છે આટલું, ક્લિયર. હવે તમે જુઓ, વન બાય વન આપણે વિચારતા જઈએ કે Q1 નો કેસ છે, Q1 નો કેસ. તો Q1 ના કેસ ની અંદર તમે જુઓ ખૂણો કેટલાનો બને છે, બરાબર. તમે Q1 માં હજી આમ વિચારશો એટલે હું હજી એમ આમ દોરું એટલે આમ આમ તમને દેખાય ને, આમ આમ. આ કોનું છે? ચુંબકીય સોયનું. આ Q1 નું આમ, એટલે આ બંને વચ્ચે ખૂણો કેટલો નો બન્યો? મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ વચ્ચે 90 નો. હવે એવું આના માટે પણ તમે વિચારો, જો કે હજી એક હું આમ બનાવું તો આમ જશે, આમ આમ, બરાબર. હવે આ કેસમાં પણ ખૂણો કેટલાનો બન્યો? 90. તો તમે જોઈ શકો છો કે આ બે કેસમાં ખૂણો કેટલાનો બને છે? તો કે 90 નો. હવે આનો Q3 નો વિચાર કરો તો બે એકબીજાને સમાંતર છે એટલે 0 ડિગ્રી થાય. Q4 નો વિચાર કરો, એકામ એકામ કેટલા ડિગ્રી છે? તો કે 180 ડિગ્રી. 180 ડિગ્રી, સાઇન 0 બરાબર આવી 0, સાઇન 180 બરાબર આવી 0. તો આમાં પણ સંતુલનમાં છે, એવું કહેવાય. અહીંયા ખૂણો જોવો તો પાછો બે સમાંતર છે, સમાંતર હોય તો 0, બરાબર. અહીંયા જોવો તો પાછો Q5 માટે પ્રતિ સમાંતર છે, પ્રતિ સમાંતર હોય એટલે 180 ડિગ્રી, એટલે ટોર્ક કેવું થાય? તો કે 0. હવે જેમાં આપણે જોવાનું છે અસંતુલન સંતુલનમાં નથી, તો અસંતુલન સંતુલનમાં કઈ સ્થિતિમાં ન હોય? જ્યારે ટોર્ક 0 ન થાય ત્યારે. તો હવે અહીંયા તમે જુઓ, Q1 માં અને Q2 માં બંનેમાં ખૂણો કેટલાનો બને છે? 90 નો. તો સાઇન 90 બરાબર 1 થાય. તો અહીંયા આગળ ટોર્ક ડઝ નોટ ઇક્વલ ટુ 0, બરાબર. તો પહેલા પ્રશ્નનો જવાબ આપણે લખી શકાય, પહેલા પ્રશ્નનો જવાબ શું લખી શકાય? તો કે PQ1 અને PQ3 બરાબર માં તંત્ર સંતુલનમાં નથી, સંતુલનમાં નથી. શું કામ નથી? તંત્ર સંતુલનમાં શું કામ નથી? આના લીધે, ટોર્કના લીધે, બરાબર. એ કેસની અંદર ટોર્ક શૂન્ય થતું નથી, અથવા અસંતુલનમાં લખ્યું છે એના બદલે આપણે એમ જ લખી નાખીએ ડાયરેક્ટ કે ભાઈ સંતુલનમાં નથી, સંતુલનમાં નથી. એવું ક્યારે કહી શકાય? એવું ત્યારે કહી શકાય જ્યારે ટોર્ક 0 ન હોય. બાકી બધા કેસમાં તમે જુઓ ખૂણો કાં તો 0 અને કાં તો 180 નો બને છે, એટલે એ કેસની અંદર સંતુલનમાં છે એવું કહેવાય. ખ્યાલ આવી ગયો પેલા પ્રશ્નનો જવાબ? કાંઈ વાંધો નથી ને, ડન ને, આખું ને. ચાલો હવે કઈ રચનામાં તંત્ર સ્થાયી અને અસ્થાયી સંતુલનમાં હશે?
બીજા પ્રશ્નમાં પૂછ્યું છે સ્થાયી સંતુલન અને અસ્થાયી સંતુલન. હવે એ વસ્તુ આપણે જોઈ લઈએ, સ્થાયી સંતુલનમાં અને અસ્થાયી સંતુલનમાં. હવે સિમ્પલ વસ્તુ છે, સ્થાયી સંતુલન તમારે જોવું હોય તો એમની દિશા બરાબર અને બી ની દિશા બંને એકબીજાને સમાંતર હોય તો એ સ્થાયી સંતુલનમાં કહેવાય. બરાબર, તમે જો ક્યુ થ્રી માં બંનેની દિશા એક જ તરફ છે તો તમે લખી શકો પી ક્યુ થ્રી સ્થાયી સંતુલનમાં છે, બરાબર ને, બીજામાં બરોબર હા કે ના. બીજા કેસમાં તમે જુઓ પી ક્યુ થ્રી બંનેની દિશા એક જ તરફ છે. બીજું એવું હોય કઈ છે કે જેમાં બંનેની દિશા એક જ તરફ હોય, તો કે આ રહ્યું જો છે ને, તો કે આ કેસની અંદર પી ક્યુ સિક્સ આમાં પણ જો આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને આની ચુંબકીય ચાક માત્રા બંને એક જ દિશામાં છે, તો પી ક્યુ સિક્સ બરાબર આ બંને છે એ કેવા છે, તો કે આ બંને છે એ સ્થાયી સંતુલનમાં છે, સ્થાયી સંતુલન. હવે એમ થાય કે ભાઈ અસ્થાયી સંતુલન કોને કહેવાય, તો કે અસ્થાયી સંતુલન એટલે આની ચુંબકીય ક્ષેત્ર રેખા અને ડાયપોલ મુમેન્ટ ચુંબકીય ચાક માત્રા બંને એકબીજાના આમ લંબ આવતા હોય તો સૌથી વધારે અસ્થાયી થાય, એટલે 180 ડિગ્રી નો ખૂણો બનતો હોય. તો 180 ડિગ્રી નો ખૂણો ક્યાં બને છે, તો કે 180 ડિગ્રી નો જો અહીંયા બને છે ક્યુ ફોર માં એકબીજાની સામે આવે છે. બીજું 180 ડિગ્રી ક્યાં બને, તો કે અહીંયા બને જો ક્યુ ફાઈવ માં બરાબર. તો પી ક્યુ ફોર અને પી ક્યુ ફાઈવ, પી ક્યુ ફોર અને પી ક્યુ ફાઈવ એ કેવું છે, તો કે મહત્તમ અસ્થાયી બરાબર. આ કેવું છે, તો કે અસ્થાયી સંતુલનમાં છે એવું કહેવાય. સંતુલનમાં તો છે જો બે કેસમાં, સંતુલન શબ્દ તો આવે જ છે સ્થાયી અને અસ્થાયી. સંતુલનમાં નથી ક્યારે કહેવાય યાદ રાખો, તો કે ટોર્ક ઝીરો ન થાય તો સંતુલનમાં નથી એવું કહેવાય. ટોર્ક ઝીરો થાય છે તો બે પરિસ્થિતિ નિર્માણ પામે, કાં તો સ્થાયી સંતુલનમાં હોય કાં તો અસ્થાયી સંતુલનમાં હોય. તો સ્થાયી સંતુલનમાં ક્યારે હોય, તો કે જ્યારે થીટા 0 ડિગ્રી હોય તો એ સ્થાયી સંતુલનમાં કહેવાય, બંને એક જ દિશામાં હોય. અસ્થાયી સંતુલનમાં ક્યારે કહેવાય, તો કે થીટા 180 ડિગ્રી હોય, સામ સામે આવતા હોય તો અસ્થાયી સંતુલનમાં કહેવાય. સમજાય છે કન્સેપ્ટ, ક્લિયર આટલું કન્સેપ્ટ. હવે દર્શાવેલી બધી ગોઠવણીમાં લઘુત્તમ સ્થિતિ ઉર્જાને અનુરૂપ કઈ ગોઠવણી છે, તો હવે આપણે સ્થિતિ ઉર્જા માટે યાદ રાખવું પડશે સૂત્ર ત્રીજા કેસની અંદર. તો કે સ્થિતિ ઉર્જા એટલે શું થાય, તો કે સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે, તો કે યુ બરાબર યુ એમ સફિક્સ માં એમ લખી નાખી. સ્થિતિ ઉર્જા શું થાય, તો કે માઇનસ એમ બી કોસ થીટા થાય. હવે આમાં શબ્દ આપ્યો છે લઘુત્તમ, કેવું લઘુત્તમ, લઘુત્તમ એટલે ઓછામાં ઓછું. તો આમાં ઓછામાં ઓછું ક્યારે થાય, કે જો ખૂણો કોસ ઝીરો હોય, ઝીરો એટલે વન, કોસ ઝીરો એટલે વન થાય, તો આનો જવાબ શું આવે, લઘુત્તમ એટલે માઇનસમાં જવાબ આવે ને માઇનસ એમ બી. હવે આવી પરિસ્થિતિ થાય જ્યારે ખૂણો થીટા બરાબર 0 ડિગ્રી થાય તો તમને લઘુત્તમ સ્થિતિ ઉર્જા મળે. હવે અહીંયા વિચાર કરો કે આમાં 0 ડિગ્રી કઈ કઈ જગ્યાએ થાય છે બરાબર. હવે તમે ક્યુ થ્રી અને ક્યુ સિક્સ આ બે માં છે ને, આપણે ઓલરેડી જોઈ જ લીધું છે ક્યુ થ્રી માં અને ક્યુ સિક્સ માં. અહીંયા પણ 0 ડિગ્રી થાય છે અને અહીંયા પણ 0 ડિગ્રી થાય છે. ડન. હવે 0 ડિગ્રી હોય, અહીંયા 0 ડિગ્રી છે અને અહીંયા પણ 0 ડિગ્રી છે, પણ તમે એક બીજો વિચાર કરો કે અહીંયા ક્યુ થ્રી છે એ આ ચુંબકીય સોયની વિષુ રેખા ઉપર છે, ક્યાં છે, વિષુ રેખા ઉપર, અને આ ચુંબકીય સોયની અક્ષ ઉપર છે. તો હવે આપણને બેના સૂત્ર યાદ હોવા જોઈએ કે અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર, અક્ષ પર બરાબર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું છે, મ્યુ ઝીરો અપોન 4π બરાબર 2m. હવે આ સદિશના સ્વરૂપમાં છે, પી બિંદુનું છે, ચુંબકીય ચાક માત્રા ના છેદમાં આર ક્યુબ આ થાય બરાબર. અને બીજું તો કે વિષુ રેખા, હવે વિષુ રેખા ઉપર કેટલું થાય, તો કે વિષુ રેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર માઇનસમાં હોય, મ્યુ ઝીરો અપોન 4π, અને એ થશે ખાલી એમ પી ના છેદમાં આર ક્યુબ, માઇનસમાં આવશે આ હોય. હવે આમાં તમે જુઓ મારે લઘુત્તમ જોઈએ છે તો આનું મૂલ્ય માઇનસમાં મોટું આવવું જોઈએ, કેવું, માઇનસમાં મોટું આવવું જોઈએ તો જ મને લઘુત્તમ મળે. હવે આમાં એમ તો બી, જેનું બી મોટું હશે એના માટે સ્થિતિ ઉર્જા કેવી થાય, લઘુત્તમ થાય. હવે તમે જુઓ અક્ષ ઉપર છે ને એ બે ગણી છે, કોના કરતા, વિષુ રેખા કરતા, એટલે આના કરતા અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે એ બે ગણું વધારે પ્રબળ હશે. કેટલું, બે ગણું વધારે પ્રબળ, બે ગણું વધારે પ્રબળ હોય તો સ્થિતિ ઉર્જા લઘુત્તમ ક્યારે મળે, તો કે આ બિંદુ પાસે મળે
ક્યાં મળે? આ બિંદુ પાસે મળે. તો કે દર્શાવેલી બધી ગોઠવણીમાં લઘુત્તમ સ્થિતિ ઊર્જાને અનુરૂપ કઈ ગોઠવણી છે? તો કે લઘુત્તમ સ્થિતિ ઊર્જાને અનુરૂપ ગોઠવણી થશે પી ક્યુ સિક્સ. ડન ડન છે. તો ટેક્સ્ટ બુકમાં આટલું ડિટેલમાં તમને સમજાવેલું નથી, કન્ફ્યુઝન થવાના ચાન્સીસ છે. તો આ આકૃતિ જે મેં બનાવી છે, આ તમને ક્વેશ્ચન પેપરમાં આ આકૃતિ આપેલી હોય, પણ આ તમારી જાતે વિચારીને તમારે શીખવું પડે, બરાબર? તો સ્થાયી સંતુલન માટે, સંતુલન માટે પહેલા ટોર્કને આપણે ઉપયોગમાં લેશું, અને પછી છેલ્લે સ્થિતિ ઉર્જાનું સૂત્ર પણ આપણને ખબર છે, ટોર્કનું સૂત્ર પણ આપણને ખબર છે. જો ટોર્ક શૂન્ય થાય તો સંતુલનમાં હોય, ટોર્ક શૂન્ય ન થાય તો સંતુલનમાં નથી એમ કહેવાય. હવે સંતુલનમાં હોય તો બે અવસ્થા સર્જાય, કાં તો સ્થાયી સંતુલનમાં હોય કાં તો અસ્થાયી સંતુલનમાં હોય. સ્થાયી સંતુલન ક્યારે થાય? જો ખૂણો ઝીરો હોય તો સ્થાયી, જો ખૂણો 180 હોય તો અસ્થાયી, કારણ કે બંને એકબીજાની સામે હશે. સ્થિતિ ઉર્જાનું સૂત્ર માઇનસ એમ્બી કોસ થીટા છે. ઓછામાં ઓછી જોઈએ છે, લઘુત્તમ જોઈએ છે, તો માઇનસમાં હોવું જોઈએ, અને પાછું મૂલ્ય વધારે હોવું જોઈએ. તો જ્યાં બી વધારે પ્રબળ હોય એ જગ્યાએ આપણને સ્થિતિ ઉર્જા લઘુત્તમ મળે. એટલે બી અહીંયા ક્યાં હોય? તો કે અક્ષ ઉપર વધારે પ્રબળ હોય, બે ગણું હોય, બરાબર, અને વિષુવરેખા ઉપર એના કરતા અડધું હોય, એટલે એક ગણું હોય, બરાબર. અને આપણે જવા દઈએ. તો વિડીયો પોઝ કરીને ફટાફટ આ કન્સેપ્ટ લખી નાખો, બરાબર. ચાલો જવા દઉં છું. ચાલો, તો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, જો લેક્ચરમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અને તમારા મિત્રોની સાથે શેર કરી દો, બરાબર. મળીએ છીએ આના પછીના ટોપિકની સાથે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.